जगत विख्यात नड़ियादना श्री संतराम मंदिर में श्री संतराम महाराज की 192मी समाधि महोत्सव की उजवणीओ भारे जोर में चाली रही है। आज थी श्री संतराम मंदिर में 192मा समाधि महोत्सव प्रारंभ थी गयो छे अने 5मी फेब्रुआरी रोज मंदिर में साकर वर्षा थशे, जेनो समय छे महाद्वी पूर्णिमा दिवसे सांजे 6 वागे। आ दिवसे दरेक शाखाना मंदिरना महंतो नड़ियाद खाते श्री संतराम मंदिर में उपस्थित रहेशे अने साकर वर्षा थशे तेमा तेओ जोड़ाशे अने मंदिर में आरती थशे। वर्षो पहला श्री संतराम महाराजे जीवित समाधि लीधी हती, जेनी साक्षी में देवोए आकाशमांथी साकरनी वर्षा करी हती अने त्यारथी लईने आज दिन सुधी दर माधवी पूर्णिमाना दिवसे मंदिर में साकर वर्षानो उत्सव उजवाय छे। आ उत्सवनी उजवणीनी तड़ामार तैयारीओ मंदिरमां अत्यारे चाली रही छे। श्री निर्गुणदासजी महाराज अने श्री सत्यदासजी महाराजना आगेवानी हेठळ विविध भक्तो साकर वर्षाना दिवसे उछाळवामां आवती साकरने अत्यारे अलग पाड़ी रह्या छे अने तेनी जोड़ीओ बनावी रह्या छे। प्रातस्मरणीय परम पूज्य रामदासजी महाराजना सानिध्यमां श्री संतराम मंदिरना 192मा समाधि महोत्सवनी તાળામાર તૈયારીઓ થઈ રહી છે, જેમાં આજે રાત્રે ગુજરાતના જાણીતા ભજનીક ડોક્ટર નિરંજન રાજગુરુના ભક્તિ સંગીતની રમઝટ જામશે। સંતરામ મંદિર ખાતે સમાધિ મહોત્સવની ઉજવણીનો આજથી પ્રારંભ થઈ ગયો છે, જેમાં આજે સવારથી જ મંદિરના લીમડાવાળા મેદાનમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય જિજ્ઞેશ દાદાની ભાગવત કથાનો પ્રારંભ પણ થઈ ગયો છે। આ ઉપરાંત મંદિરના મુખ્ય લીમડાવાળા ચોકમાં કથા મંડપ ખાતે આજથી દરરોજ રાત્રે ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયકો અને ભજનીકોની ભજન સંધ્યા પણ શરૂ થશે। આજે રાત્રે યોજાનાર આ અનોખા પદ સત્સંગ અને ભક્તિ સંગીતમાં જોડાવવા નગરજનોને મંદિર તરફથી હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। જય મહારાજ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો 5 ફેબ્રુઆરીએ 192મો સમાધિ દિવસ છે। આપણે સૌ જાણીએ છીએ આપણા ઈષ્ટ પૂજ્ય મહારાજશ્રીએ જીતાજી જીવિત સમાધિ લીધેલી ત્યારે દેવોએ આકાશમાંથી સાકરની વૃષ્ટિ કરેલી અને એના પ્રતિક સમાન પ્રતિકરૂપે આપણે સૌ આપણા મંદિરમાંથી દર વર્ષે સાકર વર્ષા થાય છે અને વર્ષમાં એક જ વખત આરતીના દર્શન થાય છે, જે આપણે સૌ લાભ લઈએ છીએ। એ સાકરની તૈયારી મંદિરમાં રહીને અભ્યાસ કરીને મોટા થયેલા છોકરાઓ દર વર્ષે આ રીતે 15 દિવસ પહેલાં ચેક કરે છે, મોટી મોટી સાકર બહાર કાઢી લે છે અને નાની નાની સાકર ઉછાળવા માટે જોડીઓ તૈયાર કરી રાખે છે, જેથી ભક્તોને લાગે નહીં। જય મહારાજ।